મોડાસાના સાયરાની 19 વર્ષીય મૃતક યુવતીના પ્રકરણના કેસની તપાસમાં મોડાસાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં સીઆઈડી ક્રાઇમે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, ત્યારે કોર્ટે 3 દિવસના પુનઃ રિમાન્ડ મંજૂર કર્યા હતા. મોડાસાના સાયરાની 19 વર્ષીય મૃતક યુવતીના પ્રકરણમાં કેસની તપાસ એસઆઈટીને સોંપાયા બાદ 3 દિવસથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સીઆઈડી ગ્રામીણ ટીમે આરોપીઓને મંગળવારે મોડાસાના પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં મેડિકલ ચેકઅપ માટે લાવ્યા બાદ બપોરે બાદ 3 આરોપીને મોડાસાની સીઆઈડી ક્રાઇમે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જ્યાં કોર્ટ 3 દિવસના પૂર્ણ રિમાન્ડમાં મંજૂર કર્યા હતા. સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી ગૌતમ વર્માએ જણાવ્યું હતું કે મૃતક યુવતી પ્રકરણ ટેક પ્રકરણ કેસની તપાસમાં બિમલ ભરવાડ અને મૃતક બંને સંપર્કમાં હતા અને ઘણી વખત બંને વચ્ચે ફોન થતા હતા. સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી ગૌતમ પરમાર અને એસપી વિરેન્દ્રભાઈ યાદવ તેમજ ડીવાયએસપી અશ્વિન વર્માની ટીમ આ કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે બનાવ સ્થળ તપાસ તેમજ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી કેસની જીનામાં જીની વિગતો એકઠી કરવાની શરૂ કરી છે. ડીઆઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ પરથી ખબર પડી છે કે ગાડીમાંથી નીચે ઉતરતા યુવતીને આરોપી બિમલ સાથે ઝઘડો થયો હતો અને તેને યુવતીને ફોન પર તોડી નાખ્યો હતો. સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસના દરમિયાન અગાઉની મહત્વની કડીઓ પ્રાપ્ત કરી, જ્યાંથી યુવતી ગાયબ થઈ હતી. તે તરફ સીઆઈડી ક્રાઇમની ટીમે વધુ ફોકસ કર્યાનું ડીઆઈજીએ જણાવ્યું હતું. સરકારી વકીલ દિનેશભાઈ પટેલે જણાવ્યું કે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ સીડીઆર રિપોર્ટમાં આરોપીએ મૃતક સાથે વાતચીત કરી હોવાનું ખુલ્યું છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને નોંધાયેલ સાયરા મર્ડર વિથ એટ્રોસિટી કેસમાં તપાસ એજન્સીએ રિમાન્ડ અરજીની માગણી કરેલી, જેમાં 5 દિવસની રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા. તેમ છતાં વધુ તપાસની જરૂર હોવા છતાં નામદાર કોર્ટે ફરી માગણી કરતા ફરી 3 દિવસના રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી, અને તેમ છતાં હજુ તપાસમાં કંઈક આગળ જરૂરિયાત હોય નામદાર કોર્ટ સમક્ષ ફરી ફર્ધર રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને 5 દિવસની માગણી કરવામાં આવેલી, તેમાંથી 4 દિવસની માગણી મંજૂર કરવામાં આવેલી છે. 3 દિવસની મંજૂર કરવામાં આવી છે. તારીખ 24ના 3 કલાક સુધી રિમાન્ડ આપવામાં આવેલા છે. કયા મુદ્દાઓના આધારે રિમાન્ડ? અને રિમાન્ડની માગણીમાં મુખ્ય તો એજન્સી ક્રાઇમ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવેલી છે તપાસ સીટના સ્પેશિયલ અધિકારીઓને, અને તે તપાસ સંભાળી રહેલા છે. ત્યારે તે તપાસ સંભાળ્યા પછી તેમને કસ્ટોડિયલ ઇન્સ્ટ્રોગેશન દ્વારા વધુ વિગત મેળવી શકાય અને તે નામદાર કોર્ટે ગ્રહણ કરી અને વધુ રિમાન્ડની માગણી મંજૂર કરવામાં આવેલી છે. સાહેબ, કોલ ડિટેલમાં કંઈક સામે આવે છે કે કેટલા કલાક વાતચીત છે, શું છે? કોલ ડિટેલ્સના રિપોર્ટ પણ આવેલા છે અને એફએસએલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. તે એફએસએલનો રિપોર્ટ આવ્યા પછી કોઈ ચોક્કસ દિશા તરફ એની ગતિ તપાસને મળી શકે. હાલ તો સીડીઆર અને અન્ય વિગતોથી તપાસ આગળ વધી રહી છે.